આ વિસ્તારમાં વસતો આદિવાસી સમાજ ગુજરાતી ભાષા પણ સરળતાથી બોલી શકતો નથી, ત્યારે તેઓ પોતાની પીડા કેવી રીતે વર્ણવી શકે? આ વિસ્તારમાં ગરીબ જનતાને પાણી પહોંચાડવા સરકારે કરેલા કરોડોના ખર્ચ લેખે લાગ્યા નથી, ત્યારે આ ગરીબ ભોળી જનતાના પાણીના રૂપિયા ચાવ કરી જનાર કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના જીવનમાં કોઈ સંવેદના જ ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મલંગદેવ ખાતે આવેલા એક જ બોરમાંથી અડધાના પાઇપ વડે ત્રણ ટ્રકોમાં મૂકેલી ટાંકીઓમાં પાણી ભરી આ 13 ગામોમાં પહોંચાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ત્યારે આ અડધાના પાઇપથી એક ટ્રકમાં પાણી ભરાતા 3-4 કલાકનો સમય વ્યતીત થાય છે. ત્યારે 13 ગામડાઓમાં કેટલીક જગ્યાઓએ 6 દિવસે પાણી નસીબ થાય છે, ત્યારે કેટલીક જગ્યાએ મહિના સુધી પણ પાણી મળતું નથી. ત્યારે પ્રજાજનોએ દૂર દૂર સુધી પાણીની શોધમાં નીકળવું પડે છે. આમ જોવા જઈએ તો ગત વર્ષે ઓછા વરસાદના કારણે રાજ્યમાં પાણીની અછતની બૂમ સંભળાય તે બની શકે, પરંતુ સોનગઢ તાલુકાના આ 13 ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યાઓ ઠેરની ઠેર જ છે. ત્યારે સરકાર રાજ્યના આ નાગરિકોની ક્યારે જરૂરિયાત પૂરી કરશે? અહીંની જનતાની પાણીની પ્યાસ ક્યારે બુઝાશે? ક્યારે આ વિસ્તારમાં સચોટ અને અસરદાર યોજનાઓ તૈયાર થશે? હાલ તો આ મહત્વના પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. મેહુલ ગોસ્વામી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, તાપી.